नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा। आजे आपणे फरीवार आपणा पांचमा युनिटने प्लेइंग विथ फायर एने आगळनो अभ्यास करवा माटे मळी रह्या छीए। गया सेशननी अंदर आपणे શું જોયું હતું એની ટૂંકમાં ખાલી ચર્ચા કરી અને આપણું આગળનું જે પાઠ છે એને આગળ વધારશું। તો પહેલાં ટૂંકમાં ખાલી કહી દઉં કે જે દિવાળીની અંદર આપણે જે ફટાકડાઓ ફોડીએ છીએ એ ફટાકડાઓ કેવી રીતે બને છે અને એની અંદર જે મેઇન મટીરિયલ વાપરવામાં આવે છે જેને આપણે બ્લેક પાવડર કહીએ છીએ અથવા તો ગન પાવડર તરીકે ઓળખાય છે। આ બ્લેક પાવડરની શોધ ક્યારે થઈ, કોના દ્વારા કરવામાં આવી અને ફટાકડાઓ છે એ ફટાકડાઓમાં કલર લાઇટ્સ બધું કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે બનાવવામાં આવે છે આ બધી જ ચર્ચા આપણે આગલા સેશનની અંદર કરી હતી। હવે આગળ આપણે જે આ ફટાકડાઓ બની ગયા છે, બરાબર, બનવાની પ્રોસેસ આપણે ભણી લીધી, બની ગયા છે ફટાકડા, પછી એને કેવી રીતે સ્ટોર કરવાના, કેવી રીતે એનાથી એને સાચવી આપણે અને એને બેયને કેવી રીતે એનાથી સાચવવું, ફટાકડા છે એને કેવી રીતે સ્ટોર કરી અને એને નહીં દુર્ઘટના ન બને એનાથી કેવી રીતે સ્ટોર કરવામાં આવે અથવા તો આપણે જ્યારે ફટાકડાઓ ફોડતા હોય ત્યારે આપણે શું કાળજી રાખવી જોઈએ કે જેનાથી ફટાકડાના કારણે આપણા સાથે કોઈ દુર્ઘટના બને નહીં, અને ઇન્ડિયાની અંદર કઈ જગ્યાએ ફટાકડાઓ બને છે અને કેવી રીતે બનાવવામાં આવે છે આ બધી જ ચર્ચા આજે આપણે આજના સેશનની અંદર કરવાની છે। તો આગળ જ્યાંથી આપણે પાઠ અધૂરો મૂક્યો હતો ત્યાંથી આજે આપણે શરૂઆત કરી લેશું। ટેક્સ્ટ બુક સાથે લઈ લેજો બધા। આપણે 56 પેજ ઉપર બાજુના વિભાગની અંદર બીજા પેરેગ્રાફથી શરૂ કરવાનું છે। તો જુઓ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર। ગ્રેટેસ્ટ ડેન્જર એટલે સૌથી મોટું જો ખતરો હોય આ પાયરોટેકનિક્સનો, એટલે કે આ પાયરોટેકનિક્સની પદ્ધતિથી જે કંઈ પણ સાધનો બને છે એની અંદર જો સૌથી મોટો ખતરો હોય તો એ છે ઇટ્સ ડીલ વિથ ફાયર। ડીલ્સ એટલે એને લેવા દેવા છે, એની સાથે ફાયર એટલે આગ સાથે, એમાં શું ખતરો છે કે એને જે પણ પાયરોટેકનિક્સથી બનેલા સાધનો છે એને આગ સાથે લેવા દેવા હોય છે, આપ સાથે એને કામ કરવાનું હોય છે, એટલા માટે એ આપણા માટે ખતરનાક છે। ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ। ઇન્ડસ્ટ્રી એની જે ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે ઉદ્યોગો છે, કારખાનાઓ છે જેમાં આ પાયરોટેકનિક્સના સાધનો બનાવવામાં આવે છે એ નોટોરિયસ તરીકે ઓળખાય છે। આ નોટોરિયસ શબ્દનો અર્થ થશે કેમિકલ પ્રોસેસ થતી નથી,
એટલા માટે જો એને કૂલ અને ડ્રાય રાખવામાં આવે તો ઈ સ્ટેબલ છે. ઈટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઈડ. પણ એમાં આગ ક્યારે કેચ એટલે પકડાઈ જાય છે, આગ લાગવાનો ખતરો અથવા તો આગ લાગવાની શક્યતા ક્યારે થઈ જાય છે, જ્યારે હીટ એટલે ગરમી છે ઈ એક્સિડેન્ટલી એટલે અચાનક રીતે એને જો અપ્લાઈડ એટલે આપવામાં આવે અથવા તો એને મળી જાય કોઈ કારણોસર, તો ઈ આપણા માટે આગ છે ઈ ડેન્જર સાબિત થાય છે. ઇટ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇન્સ્પેક્ટ. હવે જુઓ અહીંયા શું કહેવામાં આવ્યું કે જો એ સ્ટેપ મટીરિયલ છે એને કોઈ કુલ અને ડ્રાય જગ્યામાં રાખવામાં આવે તો આપણે કોઈ વાંધો નથી આવતો, પણ એને કોઈ કારણોસર કદાચ ક્યાંકથી ગરમી લાગી જાય તો એ અચાનક આગ પકડી લે છે અને આ આગના કારણે આપણે આપણી જે દુર્ઘટનાઓ બને છે એના કારણે બને છે. અને આ આગ હીટ છે ગરમી છે એને કઈ રીતે મળી શકે, તો થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે જો ટુ મચ એટલે ખૂબ વધારે અને ફ્રિક્શન નો અર્થ થાય ઘસાર. ફટાકડાઓ છે સ્ટોર કરેલો કે પદાર્થ છે કોઈ પણ કારણોસર અથડાય એમાં ઘસારો લાગે તો હીટ ઉત્પન્ન થાય. ત્યાર પછી સમટાઈમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક એટલે તણખલો, કોઈ કારણોસર એને ક્યાંકથી આગનો તણખલો ઉડી જાય, કારણ કે શોર્ટ સર્કિટ ક્યારેક થઈ જતું હોય છે અથવા તો ક્યાંકથી ઉડતું ઉડતું આગ છે એ જો અહીંયા તણખલો પણ અડી જાય તો એને અચાનક ગરમી મળી જાય છે. ત્યાર પછી એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે અથડાવ, હવે કોઈ કારણોસર એકબીજાથી અથડાય છે તો પણ એમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આગ લાગવાની શક્યતાઓ રહે છે. એટલે આ ત્રણ કારણો હોય છે, એક તો કોઈ પણ કારણોસર એને ઘસારો મળે, બીજું કોઈ પણ કારણોસર શોર્ટ સર્કિટના કારણે કે કોઈ બહારથી કોઈ આગનો તણખલો ઓડવાના કારણે સ્પાર્ક થવાના કારણે, અને ત્રીજું છે અથડાવાના કારણે ગરમી એમાં ઉત્પન્ન થાય અને એ ગરમીના કારણે એ આગને પકડી લે. તો આ દુર્ઘટનાઓ બનવા પાછળનું કારણ આ મટીરિયલની અંદર, ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય કે ફટાકડાનો સ્ટોર કરેલો હોય ક્યાંય તો એમાં આગ લાગી ગઈ અથવા તો ગોડાઉનમાં ભરેલા હોય તો આગ લાગી ગઈ, કારખાનાઓની અંદર આગ લાગી ગઈ, તો એની અંદર તો બધું સેફલી ગોઠવેલું હોય, પણ આ આગ લાગવાની પાછળનું કારણ શું હોય કે આ ત્રણમાંથી કોઈ રીતે એને ક્યાંકથી હીટ મળી ગઈ હોય અને એના કારણે એક સળગે એટલે પછી તો બધું બરબાદ થઈ જાય. એટલે આવી રીતે એ અકસ્માત થવાનું કારણ બની જાય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ આઉટ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકો છે, એ લુકિંગ ફોર એટલે શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે? વેઝ એટલે રસ્તો, રસ્તો શોધી રહ્યા છે મેકિંગ એટલે બનાવવા, ફાયરવર્ક એટલે ફટાકડાઓ અને સેફર એટલે સુરક્ષિત. અત્યારે જે ફટાકડાઓ જેવી રીતે એને સાચવવામાં આવે છે, જેવી રીતે રાખવામાં આવે છે, છતાં પણ દુર્ઘટનાઓ બની જાય છે, આગ લાગી જાય છે, તો વૈજ્ઞાનિકો એવી રીત શોધી રહ્યા છે કે આ ફટાકડાઓને વધુમાં વધુ સુરક્ષિત રીતે રાખી શકાય, જે આ અકસ્માતો છે એને ઘટાડી શકાય એવા રસ્તાઓ શોધી રહ્યા છે. સેકન્ડ એના પછીનો પેરેગ્રાફ જુઓ. ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ઇન્ડિયાની અંદર ફાયરવર્ક છે ને એ મોટા ભાગે ચાઇનામાંથી ઇમ્પોર્ટ એટલે આયાત કરવામાં આવતું હતું, એટલે કે ચાઇના પાસેથી આપણે મંગાવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પહેલાના સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજું વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધના પહેલાની વાત છે કે ઇન્ડિયાની અંદર આ ફટાકડાઓ બનતા નહોતા, આ ફટાકડાઓને એ ચાઇનામાંથી ટોટલી મંગાવવામાં આવતા, પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તો એ સમય દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ આર સ્ટોપ્ડ. ચાઇના પાસેથી જે આયાત કરવામાં આવતો હતો ફટાકડાનો માલ એને બંધ કરી દેવામાં આવ્યો, સ્ટોપ કરી દેવામાં આવ્યો. એન્ડ ધ સેફટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ સિવકાસી ઇન તમિલનાડુ બીગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ
ફોર દીપાવલી અને ત્યાર પછી ફટાકડાઓ બંધ થઈ ગયા એટલે ફટાકડાઓ દિવાળી માટે આવશ્યકતા હતી ઇન્ડિયાને તો ઇન્ડિયાની આવશ્યકતાને પૂરી કરવા માટે જરૂરિયાતને પૂરી કરવા માટે જે તામિલનાડુની અંદર શિવકાશી નામના જે જગ્યા છે એ જગ્યામાં દીવાસળીના કારખાનાઓ હતા આ મેચ પ્રોડ્યુસર જે હતા દીવાસળીઓ બનાવતા હતા જે ઉદ્યોગકારો એ ઉદ્યોગકારોએ દીવાસળીની સાથે ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું કારણ કે એને ખબર છે કે હવે બે ચાઇનાથી આવતી નથી વસ્તુ બંધ થઈ ગઈ છે તો જો દીવાસળીમાં પહેલા આપણે જોયું કે દીવાસળી છે એ પણ પાયરોટેક્નિક્સનું એક સાધન છે એમાં પણ જે આગળનું બ્લેક ટકું છે એ બ્લેક પાવડરથી બને છે તો એ મટીરીયલ તો એમની પાસે ઓલરેડી હતું જ ખાલી બીજી વસ્તુ બનાવવાની વાત હતી તો એ લોકોએ શું કર્યું કે દીવાસળીની સાથે એમણે ફટાકડાઓ બનાવવાનું ફટાકડાઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું ફોર દીપાવલી દિવાળી માટે તો એ વર્ષથી એ લોકો ફટાકડા બનાવવાનું દિવાળી માટે શરૂ કર્યું ઇન 1992 1992 ની અંદર ધ કન્ટ્રી યુઝ ટુ 60 કરોડ્સ વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી 1992 ની વાત છે કે આપણે આપણા કન્ટ્રીની અંદર આપણા દેશની અંદર અબાઉટ લગભગ 60 કરોડની કિંમતના વર્થ એટલે મૂલ્ય અથવા કિંમત એ કિંમતના ફટાકડાઓ છે એ બનાવવામાં આવ્યા હતા અને 60-70% જે ફટાકડાઓ બન્યા એ બધા જ ક્યાં બનેલા હતા શિવકાશીમાં બનેલા હતા એટલે એ વર્ષે દિવાળીની અંદર 1992માં દિવાળીની અંદર જે ફટાકડાઓનો વેચાણ થયો એ લગભગ 60 કરોડ જેટલા ફટાકડા દેશમાં વેચાણા અને આ 60 કરોડ જેટલા ફટાકડાઓ જે દેશમાં વેચાણા એમાંથી 60-70% ફટાકડાઓ છે ને એ માત્ર શિવકાશીમાં બનેલા હતા અને એટલે શું હોય કે મોટું પ્રોડક્શન ક્યાં ઉત્પન્ન થતું હોય શિવકાશી બાકી છૂટા છવાયા દેશના બીજા કોને ખાસ કે પણ નાના નાના ઉદ્યોગો દ્વારા ફટાકડાઓ બનાવવામાં આવતા હોય પણ આ જે મોટો જથ્થો છે એનું ઉત્પાદન છે એ શિવકાશીમાંથી જ થયું હતું ઇન શિવકાશીની અંદર ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ શિવકાશીમાં આ ફાયરવર્ક્સ છે ફટાકડાઓ છે એ મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પન્ન થતા હતા ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ એટલે નાના નાના અસંખ્ય યુનિટોની અંદર એટલે નાના નાના શિવકાશીની અંદર અસંખ્ય ઘણા બધી સંખ્યામાં નાના નાના ઉદ્યોગો હતા એ બધા જ ઉદ્યોગકારો છે એ ફટાકડાઓ બનાવવાનું કામ કરતા હતા એટલે કોઈ એક જ મોટી ફેક્ટરી હતી એમાંથી જ બધો માલ ઉત્પન્ન થતો એમ નહીં પણ શિવકાશીની અંદર ફટાકડાઓ બનાવવાના નાના નાના કેટલા બધા ઉદ્યોગો હતા થ્રી મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ અને ફેસ્ટિવલ દિવાળીના તહેવારના જે આગળના 3 મહિનાઓ છે એ આ ઉદ્યોગકારો માટે બિઝીએસ્ટ ટાઈમ એટલે સૌથી કહીને કે વ્યસ્ત સમય રહેતો કારણ કે જ્યારે દિવાળી આવવાની હોય તો અગાઉથી જ એ ફટાકડાઓનું ઉત્પાદન 3 મહિના અગાઉથી શરૂ કરી દે કારણ કે ઘણો બધો માલ છે એ લોકોને બનાવવાનો હોય એટલે 3 મહિના અગાઉથી એની તૈયારી શરૂ કરી દે અને આ 3 મહિના એમના માટે ખૂબ વ્યસ્ત સમય હોય ખૂબ મોટા પ્રમાણમાં એ પ્રોડક્શન જેટલું શક્ય હોય એટલું બનાવી નાખે તો આ 3 મહિના એમના માટે ખૂબ વ્યસ્ત સમય હોય છે આ યુનિટ્સ માટે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નોક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી આ ફટાકડાઓ છે એ શિવકાશીમાં બનાવવામાં આવ્યા ઉત્પાદન કરવામાં આવ્યું પછી એ નોક એન્ડ કોર્નર એટલે ખૂણે અને ખાંચકે આખા દેશના ખૂણે ખાંચકે સુધી એને વેચવામાં આવ્યા એને પહોંચાડવામાં આવ્યા ફટાકડાઓ ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી વર્કિંગ કન્ડિશન્સ એટલે આ ઉદ્યોગોની અંદર જે વર્કિંગ એટલે કામ કરવાની કન્ડિશન એટલે જે પરિસ્થિતિ હતી જેવી રીતે કારખાનાની અંદર કામ કરવામાં આવતું હતું એ જરા પણ આપણે કહીએ કે સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક રીત નહોતી કે આવું જ્યારે ખતરનાક વસ્તુ સાથે કોઈ ઉદ્યોગ કરતા હોય તો એમાં ખૂબ સેફ્ટી અને સુરક્ષાની જરૂર પડે ખૂબ કાળજીની જરૂર પડે પણ એ નામે આ ફેક્ટરીઓની અંદર આ યુનિટની અંદર વ્યવસ્થાના નામે કોઈ સગવડતાઓ હોવી જોઈએ એટલી હતી નહીં એટલે સંતોષકારક રીતો અહીંયા હતી નહીં ધેર આર
very few testing facilities for equality or uniformity. यहाँ जो कोई पण वस्तु कोई पण उद्योग नी अंदर बनावामां आवती होय छे, उद्योगकार बनावता होय अने ए फेक्टरी नी अंदर ज्यारे वस्तु प्रोडक्ट उत्पन्न थाय पछी एनु टेस्टिंग करवामां आवे. टेस्टिंग एटले कई रीतनु टेस्टिंग के भाई गुणवत्तानी दृष्टिए ए क्वालिटीनी दृष्टिए केवुं छे અને જો એ સારું છે તો બધો જ માલ છે એક સરખી સરખી ક્વોલિટીનો હોવો જોઈએ. એક સરખું યુનિફોર્મિટી એટલે એક સરખું, અને ક્વોલિટી એટલે ગુણવત્તા. એની જે ગુણવત્તા છે એ બરાબર હોવી જોઈએ. અને એક વસ્તુ સારી બની પાછળનો માલ નબળો બન્યો એમ નહીં, જેટલી પણ વસ્તુ બને છે એની બધી એક સરખી જ બનવી જોઈએ. તો આ જે ક્વોલિટી અને યુનિફોર્મિટી છે, યુનિફોર્મિટીનો અર્થ થશે એક સરખાપણું. આ એક સરખાપણું છે અને જે ક્વોલિટી છે એનું ટેસ્ટિંગ બરાબર થતું હતું નહીં. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેસ્યોર્સ ઇન ફોર્સ. અને ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ, આ શબ્દ પણ યાદ રાખજો. ભાગીએ છે જે સેફ્ટી સુરક્ષા મેશ્યોર્સ એટલે માપણીના જે સાધનો હોય એ પણ ભાગીએ જ જોવા મળતા હતા. એટલે કે એ લોકો પાસે સુવિધાના નામે કંઈ બહુ ખાસ એવું હતું નહીં. ઇનફોર્સ, ફોર્સ એટલે નહિવત જેવું, લગભગ નહિવત હતું. એટલે એમ કહી શકાય કે આ સુરક્ષાની જે પણ સામગ્રીઓ હોવી જોઈએ, જે કાળજી હોવી જોઈએ, એ નહિવત બરાબર હતી, એટલે સાવ નથી બરાબર હતું. ધીસ ઇઝ ધ વે, ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવકાશી યર આફ્ટર યર. અને આ જ કારણ હતું, વાય કારણ હતું, શેનું કારણ હતું, હિયર આપણે સાંભળતા હતા એક્સિડેન્ટ અકસ્માતો વિશે ઇન શિવકાશીમાં યર આફ્ટર યર. એટલે દર વર્ષે શિવકાશીની અંદર અકસ્માતોના કોઈક ને કોઈ ઘટનાઓ બનાવ સામે આવતા, સુકામાં આવતા. એની પાછળનું કારણ આ જ હતું કે જે કાળજી અથવા સુરક્ષાના જે પ્રબંધ હોવો જોઈએ એ ત્યાં હતો નહીં, અને એના કારણે અકસ્માતો છે એ દર વર્ષે ત્યાં થતા રહેતા. It is very difficult to get information on how to manufacture fibers because it is not considered safe to give everybody the details. જો શું કહે છે, it is very difficult, એ ખૂબ જ અઘરું હતું કે to get information એટલે માહિતી મેળવવી on how to manufacture fibers. આ ફટાકડાઓ how એટલે કેવી રીતે manufacture એટલે બનાવવામાં આવે છે, જો એની માહિતી કોકને જોતી હોય તો એ ખૂબ મુશ્કેલ હતું, અઘરું હતું. શું કામ અઘરું હતું? બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ, કારણ કે એને સુરક્ષિત વસ્તુ ગણવામાં નહોતી આવતી. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ, બધાને એ ડિટેલ માહિતી આપી દઈએ એ સુરક્ષિત હતું નહીં. એટલા માટે જો રોઝર બેકન છે એનો બનાવનાર એ ખુદ એમ માને છે કે આ ડેન્જરસ છે વસ્તુ, અને જે ઉદ્યોગકારો છે એના કારખાનાની અંદર એ બનાવતા હોય એ બધાને માહિતી ન આપતા કે કેવી રીતે બનાવવામાં આવે છે. શું કામ? કારણ કે જેમ વધારે વ્યક્તિઓને માહિતી મળે અને વધારે વ્યક્તિઓ આ જે કામ બનાવવા લાગે તો ખતરો છે એ વધતો જાય ધીમે ધીમે. એટલે આ કારખાનાઓની અંદર કેવી રીતે ફટાકડા બને છે એની માહિતી મેળવવી અઘરી હતી. ઓનલી અ ફ્યુ, વેરી ફ્યુ રિલિએબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. રિલિએબલ નો અર્થ થાય ભરોસાપાત્ર. ભરોસાપાત્ર વ્યક્તિઓ હોય ફેક્ટરીની અંદર છે બે પાંચ, એમને જ માત્ર ખબર હોય કે આ ફટાકડાઓ છે એની અંદર જે મટીરિયલ નાખવામાં આવે છે એમાં કેટલું માપ નાખવું, કેટલું નાખવું, કેવી રીતે મિક્સ કરવું, સુકાય, આ બધું. તો આ જે એની અંદર તો વર્કર્સ કેટલા બધા કામ કરતા હોય પણ બધાને ખબર ન હોય, એને તો તૈયાર વસ્તુ આપતા હોય ને એ
હોય કે ગોઠવણી કરતા હોય, પણ જેમાં મુખ્ય ભરોસા પાત્ર બે ચાર વ્યક્તિઓ હોય એને જ આની માહિતી હોતી, બધાને હોતી નહીં. એટલા માટે આ માહિતી મેળવવી હોય કે ફટાકડા કઈ રીતે બને છે તો એ બધા માટે ઈઝી હતું નહીં. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ્ડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. આ ફટાકડાઓ છે એ અલાઉડ એટલે છૂટ નથી, ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે. વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવો એ બીજા અમુક દેશોની અંદર છૂટ નથી. એટલે વ્યક્તિગત રીતે એટલે આપણી જ વાત કરીએ કે આપણે ફટાકડાઓ લેવા હોય તો કોઈની પરમિશનની જરૂર ન પડે, બરાબર. આપણે લગ્નમાં ફટાકડા ફોડીએ, ગણેશ ઉત્સવમાં ફોડીએ, નવરાત્રીમાં ફોડીએ, એટલે આમ કહીએ ને તો કે દરેક તહેવારની અંદર આપણે ફટાકડાઓનો ઉપયોગ કરવા લાગ્યા છીએ, બરાબર. તો આ ફટાકડાઓ આપણે લેવા હોય તો કોઈની પરમિશન કે કોઈની જરૂર નથી પડતી, આપણે પોતાની રીતે ખરીદીને પોતાની રીતે કોઈની પરમિશન વગર ફોડી શકીએ છીએ. પણ બધા દેશની અંદર આ ફટાકડાઓનો ઉપયોગ કરવાની છૂટ હોતી નથી વ્યક્તિગત રીતે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર અલાઉડ. માત્ર કમ્યુનિટી એટલે આખું સમાજ, આખા સમાજનું સામાજિક જ્યારે ડિસ્પ્લે હોય, પ્રદર્શન હોય અને સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હોય, સ્પેશિયલી ખાસ કરીને એનું આયોજન કરવામાં આવ્યું એક્સપર્ટો દ્વારા, ત્યારે જ એને છૂટ આપવામાં આવે છે. એટલે અમુક કન્ટ્રીની અંદર શું છે કે જ્યારે એને ફટાકડાનો ઉપયોગ કરવો હોય તો ભાઈ આપણે વ્યક્તિગત રીતે નહીં કે ભાઈ મારી ઘરે પ્રસંગ છે તો હું મારી રીતે ફટાકડા ફોડું, એમ વ્યક્તિગત નહીં, કંઈ આખા સમાજનું અથવા તો આખા આપણે કહીએ ને કોમ્યુનિટીનું જ્યારે સાથે કોઈ ફંક્શન હોય કે કોઈ એવું હોય તો એની અંદર પરમિશનથી ફટાકડાઓનો ઉપયોગ કરવાની છૂટ મળે છે. પણ એ કઈ રીતે મળે છે, જ્યારે ફટાકડાઓનું આખું જે ફોડવાનું કે જે આયોજન છે એમ એના પાછળ અમુક જે નિષ્ણાતો હોય એ દેખરેખ, એની દેખરેખ હેઠળ છૂટ આપવામાં આવે છે. આપણા ઇન્ડિયાની જેમ એમ નામ નહીં કે જેને ફોડવા હોય એને જેવી રીતે ફોડવા હોય એવી રીતે ફોડી શકે, ગમે ત્યારે ફોડી શકે, એવું બીજા કન્ટ્રીમાં છૂટ છે નહીં. અને એ છૂટ ન આપવાનું કારણ એ આપણે ખબર જ છે કે એ આપણે દિવાળીની અંદર આપણને છૂટ છે તો દિવાળીની અંદર આપણે કેટલા અકસ્માતો છે એની વાતો સાંભળીએ છીએ. ઘણા બધા લોકો છે એમાં ઈજા પામે છે, ઘણા તો મૃત્યુ પણ પામે છે. તો આ વસ્તુ ન થાય એટલા માટે બીજા અમુક કન્ટ્રીની અંદર એની ફટાકડાઓનો ઉપયોગ કરવાની છૂટ નથી. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આ જ્યારે પ્રદર્શન કરવામાં આવે અને ફટાકડાઓને પરમિશન લઈ અને એનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે કાળજી માટેની ખૂબ જ એની સેફ્ટી, સુરક્ષા માટેની ખૂબ કાળજી લેવામાં આવતી હોય છે. આ પ્રદર્શનોની અંદર, આ પ્રોગ્રામની અંદર એમનેમ ક્યારે આને ધોળ મજા આવે એમ એનો ઉપયોગ કરવાની છૂટ હોતી નથી. હાઉએવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. હાઉએવર એટલે જોકે સિન્સ ઇવન અત્યાર સુધી આપણા દેશમાં અત્યાર સુધી પણ બાળકોને પણ આ ફાયરવર્ક છે, ફટાકડાઓ છે એનો ઉપયોગ કરવાની અને ફોડવાની છૂટ છે. એટલે એટલું બધું ડેન્જર વસ્તુ છે આ કે આપણે તો નાનું એવું બાળક હોય ને એની છૂટ છે ફોડવાની ફટાકડા, આપણે એના માટે પણ મનાઈ નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. અને એટલા માટે જ અગત્યતા છે નીચેના સેફ્ટી રૂલ્સ, સુરક્ષિત રહેવાના જે રૂલ્સ છે, નિયમો છે, એનું અવલોકન કરવું, ઓબ્ઝર્વ કરવું, એટલે એનું ધ્યાન રાખવું અને એનું પાલન કરવું એની જરૂરિયાત છે. આપણે ઇન્ડિયામાં શું કામ ઇન્ડિયામાં જરૂર છે, કારણ કે આપણે અહીંયા બધાને છૂટ છે, નાના બાળકથી લઈ અને બધાને છૂટ છે ફટાકડાઓ ફોડવાની. અને એટલા માટે જ આપણે બીજી કન્ટ્રી કરતાં આપણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે આ સુરક્ષાના નિયમોની. તો હવે આગળ આપણે સુરક્ષાના નિયમોની ચર્ચા કરશું કે આપણે જ્યારે ફટાકડાઓ ઘરે લાવતા હોય અથવા તો એનો ઉપયોગ કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોરેડ હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. આ ફટાકડાઓને આપણે સ્ટોરેડ એટલે ઘરની અંદર કે કારખાની અંદર જ્યારે સ્ટોર કરવામાં આવેલા હોય, ક્યાંય રાખવામાં આવેલા હોય ત્યારે હેન્ડલ્ડ એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવું અથવા આપણે દુકાનવાળા પાસેથી ખરીદીને ઘરે લઈ આવીએ એમ હેન્ડલ કરવું, અને લીટ એટલે જ્યારે એને આપણે સળગાવતા હોય ત્યારે.
આ ત્રણેય વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. There should never be stored or unpacked near a gas flame, gas cylinder or heater. ક્યારે એને ખુલ્લા આપણે અનપેક્ડ એટલે ખુલ્લા અને સ્ટોરેડ ખુલ્લા ન હોય અને પેક હોય છતાં પણ અથવા તો ખુલ્લી અવસ્થામાં ક્યાંય આપણે ફટાકડાઓ છે એ ફ્લેમ એટલે જ્યાં આગ હોય ગેસ સિલિન્ડર હોય અથવા હીટર હોય કે જેમાંથી એને અચાનક ગરમી વળવાની શક્યતા હોય એવી જગ્યાની નજીક આપણે પેક અથવા તો ખુલ્લા એકે રીતે ફટાકડાઓને રાખવા જોઈએ નહીં. One should never wear long loose cloth or nylon cloth when lighting crackers. કોઈ પણ વ્યક્તિ છે એને લોંગ લાંબા નાયલોન કપડાઓ છે અથવા તો ઢીલા લૂઝ કપડાઓ છે એને પહેરવા જોઈએ નહીં જ્યારે ખાસ કરીને લાઇટિંગ એટલે જ્યારે સળગાવતા હોય એ ક્રેકર્સ એટલે ફટાકડાઓ ફટાકડાને જ્યારે આપણે સળગાવતા હોય ત્યારે ખાસ કરીને આવા કપડાં પહેરવા જોઈએ નહીં. આવા એટલે જે લૂઝ હોય એક તો નીચે બધી બાજુથી આપણે કહીએ કે ઢસડાતા હોય કેમ કે આ ફટાકડો ફોડીને આપણે દોડવા જઈએ ને એ કપડું જે પોળું હોય ને કદાચ આગ લાગી જાય. બીજું નાયલોન કપડાં ન પહેરવા જોઈએ કારણ કે નાયલોન છે એ એવું છે કાપડ કે તમને ખબર છે કે આગને પોતાની તરફ ખેંચે છે અને ખેંચ્યા પછી આપણી સ્કિન સાથે ચોંટી જાય છે ઉખડતું નથી અને એટલા માટે આવા કપડાઓ પહેરવા જોઈએ નહીં ખાસ કરીને જ્યારે આપણે ફટાકડાઓ ફોડતા હોય ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ ધ પોઈઝનસ અને જે આ પાવડર છે ફટાકડાની અંદરનો એ કેવો છે પોઈઝનસ પોઈઝનસ એટલે ઝેરી. આ ઝેરી પદાર્થ હોવાના કારણે ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. એને લૂઝ છૂટો કરી અને ક્યારે ખિસ્સામાં કે હાથમાં રાખવો જોઈએ નહીં. જો નાના બાળકો હોય ને એ બહુ એવા ચારા કરતા હોય કદાચ તમે નાના હશો તમે કર્યું હશે કદાચ અમુક હજી કહીએ કે શારીરિક રીતે મોટા થઈ ગયા પણ માનસિક રીતે નાના હોય ને એ હજી એવું કરતા હશે કે ઓલો ફટાકડો હોય ને એને આમ તોડી અને એની અંદરથી બ્લેક પાવડર હોય ને કાઢે અને પછી તળગાવે એવા ચારા કરતા હોય. તો આ જે પાવડર છે એને ક્યારેય ખુલ્લો કરવો જોઈએ નહીં. ખુલ્લો કરીને ખિસ્સામાં ના ભરાય તેનો હાથમાં લેવાય. ઓલસો ફાયરવુડ શુડ નેવર ઇવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. અને આ ફટાકડાઓ છે એને ઘરની અંદર પણ ક્યારેય ફોડવા જોઈએ નહીં કારણ કે ઘરની અંદર એ પેક જગ્યાની અંદર એના તણખલાઓ છે ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જરાક તણખ લોડ એન્ડ ચડી ઉઠે તો એ પેક જગ્યાએ ક્યારેય આપણે ઘરની અંદર ફટાકડાઓ ફોડવા જોઈએ નહીં. Never be bent over a firework when you are lighting it. જ્યારે તમે ફટાકડાઓને લાઇટિંગ કીટ એટલે સળગાવતા હોય ત્યારે એની ઉપર બેન્ડ બેન્ડ એટલે વાંકું વળીને સળગાવવું જોઈએ નહીં. જો ફટાકડા ફટતા એની ઉપર જ આખા વાંકા વળી અને સળગાવતા હોય તો એવી રીતે ક્યારેય ફટાકડાઓ સળગાવવા જોઈએ ને એની બધા મોઢું દૂર રાખીએ ને દૂર હાથ રાખીને આપણે સળગાવવું જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટેન પીપલ. અને ફાયરવર્કનો આ ફટાકડાનો ક્યારેય લોકોને ડરાવવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ફ્રાઇટેન જો એટલે ડરાવો તો ઘણી વખત આપણે એવા ચારા કરતા હોય કે કોઈને ખબર ન હોય ધ્યાન ન હોય તો પાછળથી ફટાકડા ફોડીએ અથવા તો કોઈના કપડાં સાથે બાંધી દઈએ ને એવું કરતા હોય આપણે લોકોને બીવડાવવા માટે મજાક મસ્તી કરવા માટે. પણ આ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે ખતરનાક સાબિત થાય છે તો આ પ્રકારનું કાર્ય ક્યારેય આપણે લોકોને ડરાવવા માટે ફટાકડાનો તો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. જો ઇન સ્પાઇટ ઓફ એનો અર્થ થાય કરવા છતાં પણ આટલી આપણે કાળજી રાખીએ ફટાકડા ફોડતા છતાં પણ ઘણી વખત ક્યારે યુ ડુ ગેટ અ બર્ન એટલે જો તમને આગથી તમે દાઝી જાઓ બર્ન એટલે દાઝ્યું આગથી આટલી કાળજી રાખવા છતાં પણ ક્યારેક એવું બની જાય કે આપણે અકસ્માત થઈ જાય આપણી સાથે અને કંઈક આપણે દાઝી જઈએ તો શું કરવું. ગો ટુ ધ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઈંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ડોક્ટર પાસે જો ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે અપ્લાય એટલે લગાવવું ઓઇલ એટલે તેલ અથવા તો ઓઇન્ટમેન્ટ
દાજી જઈએ કે એવું થાય ને તો તરત કા પાણી રેડી દે માથે ને કા બીજું કોઈ ઘરમાં ઘી તેલ જેવી વસ્તુ એ લગાડી અથવા તો મલમ લગાડી એવું જ કરી પણ એવું બધું કરવાને બદલે સીધું આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડોક્ટર પાસે જવું જોઈએ વિથ કેર એન્ડ કન્સિડરેશન વિથ કેર એટલે કાળજી અને કન્સિડરેશન એટલે ધ્યાનપૂર્વક વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન જો આપણે ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક આપણે થોડા એક્ટિવ રહેશું આપણે એના માટે કહીએ કે જાગૃત રહેશું ધ્યાન રાખશું કાળજી રાખશું તો આપણો જે આ ફેવરિટ ફેસ્ટિવલ છે એને આપણે મચ સેફર એટલે થોડો વધારે સુરક્ષિત આપણા માટે બનાવી શકશું તો અહીંયા આ પાઠ છે આપણો એ પૂરો થયો આજે અને હવે આપણે થોડીક એક્સરસાઇઝ ખાલી કરવાની છે એ આપણે આજ સેશનની અંદર પૂરું કરવાનું છે એટલે થોડોક વિડીયો લાંબો થઈ જશે આજના માટે પણ આપણે આ વિડીયોની અંદર જ આ પાઠને આપણે પૂરો કરવાનો છે એટલા માટે આગળ એક્સરસાઇઝ છે એને અત્યારે જ આપણે જોઈ લેશું એના પહેલા હોમવર્ક ની વાત કરી દઉં તો હોમવર્કમાં અગાઉ મેં તમને સ્પેલિંગ લખવા આપી દીધા છે ગ્લોસરીને માત્ર વાંચવાની છે લખવાની નથી અને હવે જે એક્સરસાઇઝ કરાવું છું એ ટેક્સ્ટબુકમાં લખવાની છે અને છેલ્લે જે તમારે બાકી બુકમાં લખવાની હશે એ તમને હું હોમવર્કમાં કહી દઈશ આપણે એક્સરસાઇઝની અંદર સીધું વોકેબ્યુલરીની અંદર વી ફોર કરવાનું છે તો એક્સરસાઇઝની અંદર સીધું વી ફોર જોઈએ વી ફોર ની અંદર એવું છે બે શબ્દો ઓપ્શન આપેલા છે એમાં તમારે સાચો જવાબ પીક કરવાનો છે તો જુઓ ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ ઓર ઇન્વેન્ટેડ બ્લેક પાવડર હવે ઇટ ઇઝ બિલીવડ ધેટ એવું માનવામાં આવે છે કે ઇન્ડિયામાં છે એ બ્લેક પાવડરનું ખાલી જગ્યા થયું હતું ડિસ્કવર્ડ કે ઇન્વેન્ટેડ હવે આ બે શબ્દને ખાસ સમજો જો ડિસ્કવર્ડ એટલે શું જે ઓલરેડી દુનિયામાં હોય જ આપણે ખબર ન હોય માત્ર આપણે એને સોઈ દું હોય બરાબર એને ડિસ્કવર્ડ કહેવાય પણ ઇન્વેન્ટેડ કેને કહેવાય કે દુનિયામાં જે વસ્તુઓ છે એને એનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવ્યું હોય તો એને શું કહેવાય ઇન્વેન્ટેડ કહેવાય શોધ કરેલી કહેવાય બરાબર એટલે આ બે શબ્દની અંદર તમે ધ્યાન રાખજો તો અહીંયા બ્લેક પાવડર છે એને બનાવવામાં આવ્યો છે એટલે એના માટે કયો શબ્દ આવશે ઇન્વેન્ટેડ એટલે પહેલાની અંદર આવશે ઇન્વેન્ટેડ બીજું છે સાયન્ટિસ્ટ યુઝ ખાલી જગ્યા ટુ પ્રોડક્ટ રિસર્ચ ઇન સ્પેસ સાયન્ટિસ્ટ એ ઉપયોગ કરે છે ખાલી જગ્યાનો ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ સ્પેસની અંદર રિસર્ચ કરવા માટે તો શટલ્સ આવે કે પ્લેન્સ આવે તો રિસર્ચ માટે આપણે ખબર જ છે કે શટલ્સ વપરાય છે તો અહીંયા સાચો જવાબ બીજામાં શું આવશે શટલ ત્રીજું છે ડુ યુ નો ધ આર્ટ ઓર ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું આર્ટ અથવા ફોર્મ્યુલા તમે જાણો છો તો જો આર્ટ એટલે કલા કલા એટલે એવી વસ્તુ છે કે જે આપણી અંદર કુદરતી હોય અને આપણા દ્વારા એ કળા છે એ બહાર નીકળતી હોય પણ ફોર્મ્યુલા એ વસ્તુ છે એની કોઈ ચોક્કસ રીત હોય કે ભાઈ આ રીતથી બનાવાય એટલે રીત જેને ખબર હોય એની દરેક બનાવી શકે એને ફોર્મ્યુલા કહેવાય બરાબર પણ આર્ટ છે ને એ દરેકમાં ન હોય એ તો કુદરતી હોય એટલે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું આર્ટ ન હોય શું હોય ફોર્મ્યુલા હોય એટલે બીજાની અંદર આવશે ફોર્મ્યુલા ચોથું છે ધ પર્સન હુ વર્ક્સ ઓફ ધ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી જે વ્યક્તિઓ સોસાયટીની અંદર સારા બનવાનું ઈચ્છતા હોય અથવા તો સારા બને એવું કાર્ય કરતા હોય તો ખાલી જગ્યા એ બની જાય છે તો કેવા બને ફેમસ કે નોટોરિયસ હવે નોટોરિયસ તો તમને ખબર છે કે ખરાબ વસ્તુ તરીકે ઓળખાય તો અહીંયા કેવા બને સારું કામ કરે તો ફેમસ બને એટલે ચોથાની અંદર આવશે છેલ્લું પાંચમું છે વી ખાલી જગ્યા રફ ડાયમંડ ફ્રોમ બ્રાઝિલ બ્રાઝિલથી આપણે રફ એટલે કાચા ડાયમંડ છે
કાચો હીરો છે એને ખાલી જગ્યા કરીએ છીએ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે આયાત કરવી અને એક્સપોર્ટ એટલે અહીંથી બહાર માલ મોકલવો નિકાસ કરવી જેને આપણે કહીએ છીએ તો આપણે કાચો માલ છે એ હીરાનો આપણા દેશમાં હીરાની ખાણ ઓછી છે તો આપણે કાચો માલ ક્યાંથી મંગાવીએ છીએ બ્રાઝિલથી આપણે કાચો માલ મંગાવીએ છીએ અને પછી પાકા જે ડાયમંડ છે તૈયાર કરી અને સૌથી વધારે આપણે નિકાસ કરીએ છીએ આખા વર્લ્ડની અંદર સૌથી વધુ હીરાનું ઉત્પાદન ક્યાં થાય છે ઇન્ડિયાની અંદર તો કાચો માલ આપણે બહારથી મંગાવીએ છીએ એ એના કરતાં જે મોકલીએ છીએ એ અનેક ગણા માલ મોકલીએ છીએ અને અનેક ગણા રૂપિયા મેળવીએ છીએ એમ કહી શકાય તો અહીંયા આપણે ઇમ્પોર્ટ આવશે આયાત કરવું ખાલી જગ્યામાં અ મિક્સચર તમે એક મિક્સર લ્યો દૂધ અને છાશનું તો એ
જે છાશ હોય એના કરતા કેવું બેક બની જાય, થોડું ઓછું ખાટું થઈ જાય. હવે આ વોકેબ્યુલરી ની અંદર બીજી એક્સરસાઇઝ આપણે નથી કરવાની, સીધું આપણે કોમ્પ્રિહેન્શન ની અંદર જઈએ. એમાં સી વન કરવાનું છે અને સી ટુ કરવાનું છે. તો સી વન માં ઓસ્ટ્રેલિયાનો હતો, ઇંગ્લેન્ડનો હતો, એટલે બીજું વાક્ય પણ શું થશે?
फॉल्स થશે ત્રીજું ધ એક્સિડેન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇન સુક્રાંતિ એશિયન ટેક્સ્ટ એટલે પ્રાચીન ગ્રંથ પ્રાચીન ગ્રંથ છે સુક્રાંતિનો એની અંદર ફટાકડાઓનું વિશેની વાત હતી તો આ વાત સાચી છે કે એની અંદર આવી કંઈક વાત હતી આપણે પહેલા જોયું તો એટલે વાક્ય કેવું થશે ટ્રુ થશે ચોથું જુઓ શિવકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા શિવકાશી છે ઇન્ડિયાની અંદર સૌથી મોટું ઉત્પાદનની જગ્યા છે ફટાકડાઓ બનાવવાની તો એ વાત પણ સાચી છે એટલે ચોથું પણ શું થશે ટ્રુ થશે પાંચમું છે ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ યુ શુડ ફર્સ્ટ અપ્લાય ઓઇલ ઓન ઇટ જો તમે ક્યારે ફટાકડાથી દાઝી જાઓ તો સૌથી પહેલા એના ઉપર ઓઇલ લગાવવું જોઈએ તો આ વાત કેવી છે ખોટી છે ઓઇલ ક્યારે લગાડાય નહીં છઠ્ઠું જુઓ ઇનકેન્ડેસેન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટિલ ઇટ્સ ગ્લો ઇનકેન્ડેસેન્ટ લાઇટ છે એ એવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે કે ઓબ્જેક્ટને વસ્તુને હીટ આપવા માટે ગરમી આપવા માટે આપવામાં આવે જ્યાં સુધી ચમકવા ન લાગે તો એ વાત સાચી છે આપણે જોયું તો કે એલ્યુમિનિયમ ને ટિટેનિયમ ના નીના ધાતુના જે કણો છે એને એટલી ગરમ કરવામાં આવે કે જ્યાં સુધી ચમકવા ન લાગે તો આ વાત કેવી છે સાચી છે છઠ્ઠું છે ઈ સાચું થશે સાતમું જુઓ ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ ગન પાવડર નો જે ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે એમાં કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર છે નહીં એટલે આ પણ વાક્ય કેવું છે સાચું છે આઠમું સાતમું હવે આઠમું જોઈએ ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ ધ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ ઘરમાં વપરાતી જે દીવાસળી છે એ પાયરોટેકનિકનું સૌથી મુખ્ય સાધન ગણવામાં આવે છે સ્પેશિયલ ખાસ સાધન ગણવામાં આવે છે મુખ્ય તો નહીં કહી શકાય પણ ખાસ સાધન ગણવામાં આવે છે કારણ કે આપણે ખબર છે એમાંથી એના પાંચે ઇફેક્ટ છે એ એક સાથે ઉત્પન્ન થાય છે એટલા માટે તો આ વાક્ય પણ સાચું છે નવમું જુઓ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ સાઉન્ડ પાયરોટેકનિક્સ માંથી જે સાઉન્ડ ઉત્પન્ન થાય છે અવાજ ઉત્પન્ન થાય છે એ મોટો ખતરો છે તો એ મોટો ખતરો નથી એનો મોટો ખતરો શું છે એને ડીલ વિથ ફાયર એને આગ સાથે લેવા દેવા છે એ આગ એનો ખતરો છે અવાજ એનો ખતરો નથી એટલા માટે વાક્ય કેવું થશે ખોટું દસમું વાક્ય છે વન મસ્ટ લાઇટ અ ફાયરવર્ક વેરિંગ લોંગ લૂઝી નાયલોન ક્લોથ હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફટાકડાઓ ફોડતો હોય ત્યારે એને લાંબા લૂઝ ઢીલા નાયલોન કપડા પહેરવા જોઈએ તો આ વાક્ય પણ કેવું છે ખોટું છે છેલ્લે જે આપણે પાઠમાં જોયું હતું કે નાયલોન કપડાઓને ઢીલા કપડાઓ પહેરવા જોઈએ નહીં તો મિત્રો આ આજના આપણી જે એક્સરસાઇઝ 4 કરવાની હતી એ એક્સરસાઇઝ આપણે ટેક્સ્ટબુકની થઈ ગઈ છે હવે વાત કરીએ આપણે બાકી બુકની અંદર લખવાની તો બાકી બુકની અંદર આપણે દરેક પાઠના સ્પેલિંગ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ લખીએ છીએ તો સ્પેલિંગ તમારે ઓલરેડી લખાઈ ગયેલા છે અને આમાં બે પ્રશ્નો આપેલા છે સી 4 માં ક્વેશ્ચન આન્સર છે અને સી 5 માં છે 4 ની અંદર ખૂબ ટૂંકા આન્સર છે 5 ની અંદર થોડા મોટા છે તો હોમવર્ક ની અંદર હોમવર્ક ની અંદર તમારે છે ને C4 લખવાનું છે C5 લખવાનું છે અને C6 ની અંદર શોર્ટ નોટ આપેલી છે આ ત્રણેય ફેર બુકમાં લખવાનું છે એટલે શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન અને શોર્ટ નોટ એટલે અહીંયા તમારું પાંચમો યુનિટ છે એ આ છે પૂરું થાય છે અને આગળ હવે આપણે બીજી કોઈ એક્સરસાઇઝ નથી કરવાની અને હવે નવા સેશનની અંદર તમે જ્યારે અંગ્રેજી વિષયમાં ભણશો ત્યારે પેપર સ્ટાઇલ અને એને લગતું જે કંઈ પણ આપણે આગળ કરવાનું છે એના વિશેનું તમારે ભણવાનું છે પરીક્ષાને લગતું હવે 6 માસિક પરીક્ષાઓ આવશે તો અમુક સમય પછી હજી કંઈ નક્કી નથી તારીખ કઈ તારીખે કે ક્યારે લેવાશે પણ આપણે આપણી તૈયારીમાં રહેવાનું કે ક્યારે 6 માસિક પરીક્ષાની ઉપરથી આયોજન આવે તો આપણે આપણી રીતે તૈયારીમાં રહીએ તો આજ આ તમારે પરીક્ષા માટેના 6